મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત પછી હવે ઉત્તર ગુજરાતનો વારો હતો મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ગમરોડ્યો છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં એવો વરસાદ પડ્યો કે લોકોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા ક્યાંક શાળામાં પાણી ભરાઈ ગયા તો ક્યાંક દર્દીને ઘૂંટણસામાં પાણી ભરાયા તો દર્દીને એમ્બ્યુલન્સ ન જઈ શકે એવી વ્યવસ્થા એવી અવ્યવસ્થા સર્જાઈ અને દર્દીને ખાટલામાં નાખીને લઈ જવાની ફરજ પડી વરસાદની તસવીરો સામે આવી છે અને અને વાત કરીશું નમસ્કાર આપની સાથે હું ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો ગુજરાતના એકસો અઠ્યોતેર તાલુકાઓમાં વરસાદ પડ્યો ગાંધીનગરના માણસા અને મહેસાણાના વિજાપુરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો પ્રાંતિજ મહેસાણા અને ડીસામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો તેર તાલુકાઓ એવા છે કે જ્યાં બે થી વધારે બે ઇંચ થી વધારે વરસાદ પડ્યો તો બેતાલીસ તાલુકાઓમાં એક ઇંચ થી વધારે વરસાદમાં વરસાદી પાણી ભરાયા ચંદાજી ગોડિયામાં ભારે વરસાદને કારણે ઘૂંટણસામાં પાણી ભરાયા હળથ અને મહાદેવ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદના પાણી ભરાયા છે ચંદાજી ગોડિયા ગામે તો વરસાદી પાણી ખેડૂતોના ઘરમાં ઘુસી ગયા ખેડૂત પરિવારોએ આખી રાત પાણીમાં વિતાવવી પડી થરાદ લાખણી દાતા ડીસા પાલનપુર દાંતીવાડા સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા ભારતમાલા સિક્સ લેનની કામગીરી અને એની બાજુમાં આ વરસાદી પાણી ભરાયા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો દુધાવા ગામના પાટિયા પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો બીજી બાજુ થરાદ તાલુકાના ખેતરો પણ બેટમાં ફેરવાયા અરણટવા કોચલા સહિતના ગામોના ખેતરો માં કમરસમાં પાણી ભરાયા છે ખેતરોમાં પાંચ પાંચ ફૂટ સુધીના પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કેમ કે ખેડૂતોના હાલ બેહાલ થયા છે લાખો કરોડોના ખર્ચે બિયારણ ખાતર સહિતની ચીજ વસ્તુઓ લઈને પાક વાવ વાવતા હોય દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ઉભા પાકમાં કમર સુધીના પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે સરકાર પાસેથી સહાયની અપેક્ષા આ ખેડૂતો રાખી રહ્યા છે બનાસકાંઠા પછી હવે વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં વરસાદ રોકાયા પછી પણ પાણી ન ઓસરતા લોકો પરેશાન થયા છે અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલા રહેવાની સમસ્યા છે અઢી ઇંચ કરતાં વધારે વરસાદમાં મહેસાણા રેલમછેલ થયું છે સ્કૂલ રસ્તા સોસાયટી બધું જ પાણીમાં ગરકાવ થયું છે કોડિયારનગર ગ્રીન પાર્ક નીલકંઠ મહાદેવ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ભારે વરસાદના કારણે મહેસાણાના કડીનું વિડજ ગામ સંપર્ક વિહોણું બન્યું પ્રાથમિક શાળામાં પાણી ભરાયા ગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થતાં શાળામાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ જોટાણા વિજાપુર વિડજ ગામ જ્યાં જુઓ ત્યાં લોકોની આ જ ખરાબ હાલત છે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે છતાંય સમસ્યાનું કોઈ સમાધાન કરવામાં નથી આવતું આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા દર્દીને ખાટલામાં નાખીને લઈ જવાની નોબત આવી ચામુંડા પાર્ક અને આસપાસના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા એમ્બ્યુલન્સ ન લઈ જઈ શકાય એવી પરિસ્થિતિ સર્જાઈ દર્દીને ખાટલામાં નાખીને લઈ જવાયા વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને વારંવાર પડી રહી છે હાલાકી વાત કરીએ રાજકોટની રાજકોટના જેતપુરમાં દિવસ દરમિયાન ભારે વરસાદ પડ્યો અને એક રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર નદી વહી એવા દ્રશ્યો છે સામે આવ્યા તો રાજકોટ શહેરમાં અડધા ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા મહાનગર સ્માર્ટ સિટીમાં રાજકોટના રંગ બગડ્યા કેમ કે મહાકાળી મેઇન રોડ મહાકાળી મંદિર પાસેનું જે મેઇન રોડ છે ત્યાં પાણી ભરાયા ધોધમાર વરસાદ વરસ્યો દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચ્યા તો હિમુ ગઢ વિહોલ પાસે આવેલા નાડા સહિતના અનેક રાજમાર્ગો પર પાણી ભરાયા છે અડધા ઇંચ વરસાદમાં નાડું અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું મહાનગરોમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી જેના કારણે નાગરિકોને સામાન્ય વરસાદમાં પણ પરેશાન થવું પડે છે આગળ વાત કરીએ આણંદની આણંદના ખંભાતમાં પણ ભારે વરસાદ વરસ્યો સરદાર ટાવર રબારીવાસ પાણીયારી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ખંભાત શહેરમાં દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો અને રસ્તા પર વરસાદી પાણીની નદીઓ વહી એવા દ્રશ્યો છે પાસે પણ વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા ગાંધીનગર વાત કરીએ તો ગાંધીનગરના માણસામાં પણ દૂધમાર વરસાદ વરસ્યો માણસા તાલુકામાં દૂધમાર સાડા ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે માણસાના ગામડાઓ જળબંબાકાર થયા છે સોલૈયા સમૂહ ઇટાદરા સહિતના વિસ્તારોમાં જળબરાવની સમસ્યા સર્જાણી હતી આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો લોકો ઘૂંટણસમા પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે તો રાજ્યમાં વરસાદનું જોર આજથી ઘટવાની હવામાન વિભાગની આગાહી છે આગામી દિવસોમાં બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સર્જાય છે ગુજરાત પર કેવી અસર કરશે એની સતત અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું તમારા ગામ જિલ્લા અને વિસ્તારમાં કેવો માહોલ છે વરસાદની સુ પરિસ્થિતિ છે એ પણ તમે અમારા સુધી પહોંચાડતા રહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર